एक तरफ દેશભરમાં વરસાદી તારાજી સર્જી છે ત્યારે બિહારના પટનામાં પણ મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે। પટનાની સૌથા મોટી બીજા નંબરની નાલંદા હોસ્પિટલમાં ઘૂંટણસમા વરસાદી પાણી ફરી વળ્યા છે। દર્દીઓ બેડ પર સૂતા છે, દર્દીઓને હોસ્પિટલથી જ ખતરો લાગી રહ્યો છે। પટનાની નાલંદા હોસ્પિટલના બેડ પર સૂતા છે દર્દી અને નીચે ઘૂંટણસમા પાણી ભરાયા છે। તબીબો પણ વરસાદી પાણીની વચ્ચે દર્દીઓની સારવાર કરવા મજબૂર છે। આઈસીયુ વોર્ડમાં પણ પાણી ઘૂસી ગયા છે। આઈસીયુમાં એ જ વ્યક્તિને રાખવામાં આવે છે જેની સ્થિતિ અત્યંત ખરાબ હોય। ત્યારે સવાલ એ છે કે જ્યાં હોસ્પિટલ જ બીમાર હોય ત્યાં દર્દીઓની સારવાર કઈ રીતે થઈ શકે। નિશ્ચિત રૂપે ચિંતાજનક સ્થિતિ છે ઓર નગર વિકાસ વિભાગ इस पर पहले से ही अपना प्रोग्राम बना करके बुडको को दिया गया है। जल निकासी का काम अब योजना है, लंबी योजना है, उसको करने में समय लगता है, लेकिन जब जब ये योजना पूरी हो जाएगी तो इन समस्याओं से निजात हो जाएगी। इलाज तो संभव मतलब जस्ट मैनेज कर रहे हैं और बहुत अच्छे तरीके से तो नहीं हो पा रहा है क्योंकि पानी के बीच में से चलकर क्रिटिकल केयर करना इतना आसान नहीं होता। दर्दीनी साथे आवेला लोकोए पानीनी वच्चे रात काढ़ी ભૂખ્યા રહીને સવાર પડવાની રાહ જોઈ। સવાર તો થઈ પરંતુ સ્થિતિ તેની તેજ રહી ત્યારે હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે પાણીના નિકાલ માટેની કામગીરી ચાલુ છે। વરસાદ બંધ થાય તો થોડા જ સમયમાં પાણીનો નિકાલ થઈ જાય। અહીંયા મેરા ડ્રેનેજ પમ્પિંગ પ્લાન્ટ ચાલ રહા હે, કુછ સમય લગેગા પાણી નિકાલને મેં, લેકિન કલ સે હી પાણી ભરા પડા હે। હા તો પમ્પિંગ પ્લાન્ટ લગાતાર ચાલ રહે હે, ઉસકે બાદ બારિશ હો રહી હે તો ઉસકે બાદ ઉસી કે હિસાબ સે નિકાસી હોતા રહેગા પાણી, લેકિન સમય લગેગા, જબ બારિશ અગર નહીં હોય તો તુરંત નિકલ જાય પાણી, નિકાસી હો જાય, બારિશ હોતા રહે તો ફિર કન્ટિન્યુ ઉસી તરહ મોટર પંપ ચલતા રહેગા। તો બીજી તરફ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ જવાબ આપવાનું ટાળ્યું હતું। સર એમએમસીએચ માં પાણી ખુલી ગયા છે, ત્યારે સવાલ એ થાય છે કે હોસ્પિટલની આ સ્થિતિ માટે જવાબદાર કોણ? શું સીએમ નીતિશ કુમારની સિસ્ટમ વરસાદી પાણીમાં ડૂબી ગઈ, તેમનું સુશાસન આ પાણીમાં સમાઈ ગયું, કેમ પહેલા કોઈ કામગીરી ન કરાઈ, આખરે આ ગરીબ લાચાર દર્દીઓનો શું વાંક? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।